नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 विषय अर्थशास्त्र पाठ नंबर 9 विदेश व्यापार। आ वीडियो में आपणे एमसीक्यू अने एक वाक्य में उत्तर आपो एनो आपणे विगतवार अभ्यास करशुं। विद्यार्थी मित्रों, अहीं एमसीक्यू बोलीश अने जेना जवाब पण बोलीश। तो हेडिंग बांधो, एमसीक्यू लखो। पहेलो एमसीक्यू 2014 માં વિશ્વની કુલ નિકાસોમાં ભારત ક્યાં ક્રમે હતું? જવાબમાં લખો 19મા ક્રમે ભારત હતું। એના પછીનો એમસીક્યુ વર્ષ દરમિયાન દેશની ભૌતિક અને અભૌતિક ચીજોની આયાત નિકાસનું મૂલ્ય દર્શાવતા સરવૈયાને શું કહે છે? જવાબમાં લખો લેણ દેણની તુલના। એના પછીને એમસીક્યુ જો દેશની ભૌતિક વસ્તુઓની નિકાસનું મૂલ્ય તેના આયાત મૂલ્ય કરતાં ઓછું હોય તો તે કેવી વેપાર તુલા કહેવાય છે? જવાબમાં લખો ખાધવાળી એટલે કે નુકસાન। એના પછીને એમસીક્યુ લેણ દેણની તુલનામાં જ્યારે જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતાં વધુ હોય તો તે કેવી લેણ દેણની તુલના કહેવાય છે? જવાબમાં લખો પુરાંતવાળી એટલે કે નફો। એના પછીને એમસીક્યુ ભારત માટે હુંડિયામણનો દર વધે તો શી અસર થાય છે? જવાબમાં લખો રૂપિયાનું મૂલ્ય ઘટે છે। આ હતા એમસીક્યુ। હવે વિદ્યાર્થી મિત્રો, એક વાક્યમાં ઉત્તર આપો એ આપણે લખવાના છે। પ્રશ્ન પણ અહીં લખેલા છે, છતાં હું પ્રશ્ન પણ બોલીશ અને જવાબ પણ બોલીશ। તો હેડિંગ બાંધો, એક વાક્યમાં ઉત્તર આપો। એમાં પહેલો પ્રશ્ન, વિશિષ્ટીકરણ એટલે શું?
जवाब में लखो अमुक श्रम अमुक प्रकार की वस्तु अने सेवाओं ना अमुक श्रम अमुक प्रकार की वस्तु अने सेवाओं ना उत्पादन में वधु आवड़त धरावतो होय वधु आवड़त धरावतो होवाथी वधु आवड़त धरावतो होवाथी ते देश तेवी वस्तुओनु ते देश तेवी वस्तुओनु उत्पादन करे उत्पादन करे तो विशिष्टीकरण तरीके तो विशिष्टीकरण तरीके ओळखाय छे जेम के ब्राजील कॉफीना उत्पादन में ब्राजील कॉफीना उत्पादन में विशिष्टीकरण करे छे विशिष्टीकरण करे छे एना पछीनो प्रश्न એના પછીનો પ્રશ્ન WTO નું પુરુષ સ્વરૂપ લખો WTO નું પુરુષ સ્વરૂપ લખો જવાબમાં લખો WTO નું પુરુષ સ્વરૂપ WTO નું પુરુષ સ્વરૂપ હવે સિંગલ ઇન્વર્ટેડ કોમામાં લખો વર્લ્ડ ટ્રેડ ડબલ્યુ એટલે વર્લ્ડ ટી એટલે ટ્રેડ વર્લ્ડ ટ્રેડ ઓ એટલે ઓર્ગેનાઇઝેશન ઓ એટલે ઓર્ગેનાઇઝેશન એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એના પછીનો પ્રશ્ન ડબલ્યુ ટી આર નું WTR નું પૂરું નામ લખો જવાબમાં લખો WTR નું પૂરું નામ WTR નું પૂરું નામ સિંગલ ઇન્વર્ટેડ કોમામાં લખો વર્લ્ડ ટ્રેડ રિપોર્ટ W એટલે વર્લ્ડ T એટલે ટ્રેડ ને R એટલે રિપોર્ટ વર્લ્ડ ટ્રેડ રિપોર્ટ એના પછીનો પ્રશ્ન લખો આયાત નિકાસનું મૂલ્ય આયાત નિકાસનું મૂલ્ય સામા મપાય છે આયાત નિકાસનું મૂલ્ય સામા મપાય છે જવાબમાં લખો આયાત અને નિકાસનું મૂલ્ય આયાત અને નિકાસનું મૂલ્ય યુએસએના ડોલરમાં મપાય છે યુએસએના ડોલરમાં મપાય છે એટલે કે અમેરિકન ડોલરમાં મપાય છે એના પછીનો પ્રશ્ન વિદેશી હુંડિયામણની માંગ એટલે શું વિદેશી હુંડિયામણની માંગ એટલે શું જવાબમાં લખો કોઈ પણ દેશને કોઈ પણ દેશને વિદેશમાંથી
आयातो करवा माटे जेते देशना चलणनी जेटली जरूर पड़े तेने विदेशी हुंडियामणनी मांग कहे छे। तो आ हता विद्यार्थी मित्रों पाठ नंबर 9 MCQ अने एक वाक्य में उत्तर आपो। आवनार वीडियो में आपणे पाठ नंबर 9 टूंक में उत्तर आपो एनो आपणे विगतवार अभ्यास करशू। थैंक यू।